બુલેટિનની શરૂઆત વરસાદના સમાચારોથી કરીશું, જેની અંદર અત્યારે રાજ્યમાં સર્વત્ર વરસાદ, જેમાં અમરેલીના વડિયામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે. વડિયા શહેર સાથે જ ગ્રામ્યમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સુરવો એક ડેમમાં નવા નીરની પણ આવક શરૂ થઈ ચૂકી છે. સુરવો એક ડેમમાં 4 ફૂટ નવા નીર આવ્યા. વડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર મધ્ય રાત્રિથી જ મુશળધાર વરસાદ ખાબકી ચૂક્યો છે અને આ વરસાદને કારણે વડિયા શહેરની અંદર સરકારી ચોપડે વહેલી સવાર મધ્ય રાત્રિથી વહેલી સવાર સુધીના જે વરસાદી જે આંકડા છે એ 3 ઇંચ આસપાસના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે વડિયા શહેરની ઉપરવાસના જે ગામો છે, તોરી, રામપુર, અરજણસુખ સહિતના જે ગામો છે એ ગામોમાં પણ મુશળધાર વરસાદ પડ્યો છે, જેને કારણે વડિયાનો જે સુરવો ડેમ એક છે એ ડેમમાં હાલમાં 4 ફૂટ નવા નીર આવ્યા છે. અને જે તળિયા ઝાટક આ સુરવો ડેમ હતો, આ તળિયા ઝાટક સુરવો ડેમની અંદર નવા નીર 4 ફૂટ આવ્યા છે. ત્યારે અહીંના જે સ્થાનિક આપણી સાથે ખેડૂતો છે એમની સાથે જ આપણે સીધી વાત કરશું. શું છે, આ સુરવો ડેમ એકદમ તળિયા ઝાટક હતો અને હાલ અત્યારે આમાં નવા નીરની આવક થઈ છે, મેઘો પણ અત્યારે મુશળધાર વરસી રહ્યો છે, કેવી ખુશી છે, શું કહેશો? અરે ભગવાનની દયાથી આજે રાતે 2:52 વરસાદ ચાલુ થયો હતો રાતના, એના કારણે સવારે વડિયાની અંદર આ સુરવો ડેમની અંદર 4 ફૂટ નીર આવ્યું. ખેડૂતના જીવનમાં ખુશખુશાલનો આનંદ થયો અને પાણી તો હાવ ડેમમાં હુકાઈ ગયું હતું, પણ આ ભગવાનની મહેરબાનથી વરસાદના કારણે પાણી અને માણસોને અને બધા ખેડૂતને અને ઘોર પશુપાલનને બધાને ખુશખુશાલનો આનંદ આવી ગયો છે અને ભગવાનની દયા પૂરેપૂરી છે. આ વડિયા ગામના જનોને બહુ હારામાર થઈ ગયો વરસાદ માટેથી, અને અત્યારે બહુ જ એટલે આવો વરસાદ તો છે ને, સારામાં સારો વરસાદ ચાલુ છે. અને ભાઈ આપણે આ પાણીનું કામ બહુ ભગવાને સારા મારું કરી દીધું. ત્યારે આ હતા વડિયાના ખેડૂત, જેઓ જણાવી રહ્યા છે કે મધ્યરાત્રિથી જે વરસાદ વરસ્યો છે એ વરસાદ વડિયા શહેરની અંદર અને વડિયા ગ્રામ્ય વિસ્તારોની અંદર જે વરસાદ પડ્યો છે, ત્યારે વડિયા શહેરની અંદર જ 3 ઇંચ આસપાસનો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલમાં પણ હું દ્રશ્ય બતાવીશ, હાલ અત્યારે મેઘો મુશળધાર વરસી રહ્યો છે. આ ડેમના દ્રશ્યો છે, ડેમમાં અત્યારે એક રસ આકાશનો જે કાળા ડિબાંગ વાદળો સાથે અને એક રસ મુશળધાર જે આ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હજુ એ વરસાદની સ્થિતિ વડિયા સહિતના જે ગ્રામ્ય પંથકો છે તેમાં મુશળધાર એટલે કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી.